ચાલો મિત્રો એના પછી ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 12 ધ્વનિ એનો મિત્રો આપણે ભાગ નંબર 5 પહોંચ્યા હવે એની અંદર આપણે બરાબર ઘણી બધી ભાગ 4 ની અંદર વ્યાખ્યાઓ જોઈ કંપ વિસ્તારની જોઈ તરંગ લંબાઈની જોઈ આવૃત્તિની જોઈ આવર્તકાળની જોઈ મિત્રો બધાની સંજ્ઞા બધાના એકમ બધું યાદ રાખવાનું છે હવે એના પછી પ્રશ્ન નંબર 20 ધ્વનિની પ્રબળતા વિશે સમજૂતી આપો ધ્વનિની પ્રબળતા એટલે શું તો કે પ્રબળતા છે ને કંપ વિસ્તાર ઉપર મિત્રો આધાર રાખે છે જેમ પીચ છે આપણે આગળ જોયું પીચ પીચ છે ને ફ્રીક્વન્સી આવૃત્તિ ઉપર આધાર રાખે એમ પ્રબળતા છે ને મિત્રો એના કંપ વિસ્તાર ઉપર આધાર રાખે તો કહી શકીએ બરાબર છે ધ્વનિનો કંપ વિસ્તાર એ માનસ શાસ્ત્રીય સંબંધ છે શરીર વિજ્ઞાન સંબંધી છે મિત્રો એને ધ્વનિની પ્રબળતા કહેવાય એ ટૂંકમાં શરીર સાથે જોડાયેલું છે તો કહી શકાય ધ્વનિના ધ્વનિનો કંપ વિસ્તાર એ માનસ શાસ્ત્રીય સમજ છે જે શરીર વિજ્ઞાન સંબંધી છે જેને ધ્વનિની પ્રબળતા કહે છે મિત્રો જ્યારે કોઈ ધ્વનિ શ્રોતાના કાનમાં અથડાય છે ત્યારે કાનમાં સંવેદના ઉત્પન્ન થાય અને એના આધારે ધ્વનિ પ્રબળ છે કે મૃદુ મૃદુ બે પ્રકારના ધ્વનિઓ પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ બરાબર કહી શકાય જ્યારે ધ્વનિ શ્રોતાના કાનમાં અથડાય છે ત્યારે કાનમાં સંવેદના ઉત્પન્ન થાય છે જેથી પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ ઉત્પન્ન થાય છે મિત્રો બે પ્રકારના ધ્વનિઓ પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ હવે વાત કરીએ પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત બરાબર છે કાનની સંવેદના ઉપરથી મિત્રો નક્કી થાય છે એને પણ ધ્વનિની પ્રબળતા કહેવાય બે રીતે વ્યાખ્યા આપી શકો તો કહી શકાય પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત એ કાનની સંવેદનશીલતા પરથી નક્કી થાય છે જેને ધ્વનિની પ્રબળતા કહે છે યાદ રાખજો આને ધ્વનિની પ્રબળતા કહેવાય બરાબર છે હવે ઉદાહરણ આપી તમને હું સમજાવું તમારી પાસે ધ્વનિ ચીપ્યો છે સ્વર કાટો જેને કહેવાય અથવા તો ધ્વનિ ચીપ્યો એ ધ્વનિ માનો કે ધ્વનિ ચીપ્યો ને રબરના પેડ ઉપર બરાબર ધીમેથી અથડાવો મિત્રો તો ધીમેથી અથડાવશો ને મિત્રો તો એની અંદર જે ધ્વનિ ઉત્પન્ન થશે ને એને મૃદુ ધ્વનિ કહેવાય એ જ ચીપિયાને તમે રબર પેડ ઉપર ઝડપથી અથડાવશો જોરથી અથડાવશો તો બરાબર છે પ્રબળ ધ્વનિ મિત્રો ઉત્પન્ન થશે તો કહી શકી ધ્વનિ ચીપિયાને રબર પેડ પર ધીમેથી અથડાવતા ઉત્પન્ન થતો ધ્વનિ મૃદુ ધ્વનિ છે જ્યારે એ ધ્વનિ ચીપિયાને રબરના પેડ પર ઝડપથી અથડાવતા ઉત્પન્ન થતો ધ્વનિ પ્રબળ ધ્વનિ છે મિત્રો બરાબર છે એક જ ચીપિયા દ્વારા બંને ધ્વનિ ઉત્પન્ન થયા એને કારણે એની આકૃતિ તરંગ આકૃતિ છે મિત્રો બરાબર છે એનો દેખાવ એક સરખો રહેશે પરંતુ થોડોક ફેરફાર હશે તો કહી શકીએ એક જ ચીપિયા દ્વારા બંને ધ્વનિ ઉત્પન્ન થાય છે જેથી તેની તરંગ આકૃતિ અને આવૃત્તિ સમાન રહે છે મિત્રો એની આકૃતિ એક સરખી હશે એની ફ્રીક્વન્સી એક સરખી હશે બરાબર હું કહો એક જ ચીપિયા દ્વારા બે ધ્વનિ ઉત્પન્ન થયા તો બેમાં કેટલો ડિફરન્સ એ જોઈએ મિત્રો આકૃતિ છ જો આ રીતે મિત્રો પહેલા મૃદુ ધ્વનિ ઉત્પન્ન કરી છે પછી એકાજે ધ્વનિ ઉત્પન્ન કરવી પ્રબળ ધ્વનિ
પ્રબળ ધ્વનિ અહીંયા હોય મિત્રો તરંગ વિક્ષોભ જેને કહેવાય તરંગ વિક્ષોભ તરંગ વિક્ષોભ થાય મિત્રો અહીં જો આ ધ્વનિ આ રીતે ઉત્પન્ન થયો આ મૃદુ ધ્વનિ બરાબર છે એ જ રીતે અહીંયા જે ધ્વનિ ઉત્પન્ન કરો મિત્રો એ પ્રબળ ધ્વનિ છે આ રીતે બેની આવૃત્તિ જો એક સરખી છે ફ્રીક્વન્સી આમાંય ત્રણ છે અને આમાંય ત્રણ જ છે બેની આકૃતિ એક સરખી દેખાય પણ બેમાં ડિફરન્સ શું આવ્યો તો તમે જોઈ શકો કે મૃદુ ધ્વનિ છે ને એનો કંપ વિસ્તાર એ ઓછો છે જ્યારે પ્રબળ ધ્વનિ હશે ને એનો કંપ વિસ્તાર મિત્રો વધારે છે તો એના ઉપરથી નક્કી થયું કે ધ્વનિની પ્રબળતા કંપ વિસ્તાર ઉપર આધારિત છે તો કહી શકીએ આકૃતિ એ કહેવાય મિત્રો અને આકૃતિ બી તો કેવું તો કહેવાય આકૃતિ એ એ મૃદુ ધ્વનિ છે મૃદુ ધ્વનિ છે જેનો કંપ વિસ્તાર ઓછો છે જેનો કંપ વિસ્તાર ઓછો છે એ જ રીતે મિત્રો આકૃતિ બી એ પ્રબળ ધ્વનિ છે પ્રબળ ધ્વનિ છે જેનો કંપ વિસ્તાર વધારે છે જેનો કંપ વિસ્તાર વધારે છે જોઈ શકશો નો કંપ વિસ્તાર વધારે છે મિત્રો તો આના ઉપરથી નક્કી થયું કે ધ્વનિની પ્રબળતા કંપ વિસ્તાર ઉપર આધારિત છે કંપ વિસ્તાર જેમ વધુ બરાબર છે ધ્વનિ વધારે પ્રબળ કારણ કે પ્રબળ ધ્વનિની ઊર્જા વધારે હોય ઊર્જા જેની વધારે એનો કંપ વિસ્તાર એ વધારે તો કહી શકે એની પ્રબળ ધ્વનિની ઊર્જા વધારે છે અહીં પ્રબળ ધ્વનિની ઊર્જા વધારે છે કારણ કે કંપ વિસ્તાર વધારે છે કારણ કે કંપ વિસ્તાર વધારે છે મિત્રો જેનો કંપ વિસ્તાર વધારે એની ઊર્જા વધારે હોય દૂર સુધી મિત્રો એ ધ્વનિ જઈ શકે બરાબર છે આ દૂર સુધી ન જાય કારણ કે એનો કંપ વિસ્તાર ઓછો છે કંપ વિસ્તાર છે એ કોઈ ભૌતિક પ્રબળતા કોઈ ભૌતિક રાશિ નથી વ્યક્તિ લક્ષી રાશિ છે એટલે એનું માપન શક્ય નથી આ નોંધ સ્વરૂપે તમને ખાલી કહું છું ધ્વનિની પ્રબળતા જેમ ધ્વનિની પીચ આવ્યું તેમ ધ્વનિની પ્રબળતા એ ભૌતિક રાશિ નથી ભૌતિક રાશિ હોય ને એનું માપન થાય ભૌતિક રાશિ નથી જે વ્યક્તિ વ્યક્તિ લક્ષી રાશિ છે તેથી માપન શક્ય નથી તેથી માપન શક્ય નથી મિત્રો કાનની સંવેદના ઉપર આધાર રાખ્યા અને કયા કંપ વિસ્તાર ઉપર આધાર રાખે દરેક વ્યક્તિની કાનની સંવેદના હખી ન હોય અમુકનો કાન બરાબર સંવેદના એટલી બધી ગ્રહણ ન કરતો એટલે કેના ઉપર આધાર રાખે અને કંપ વિસ્તાર ઉપર આધાર રાખે તો કેના ઉપર આધાર રાખે આપણે આ મોઢા પર યાદ રાખીશું એટલે કંપ વિસ્તાર ઉપર અને કાનની સંવેદનશીલતા ઉપર તો મિત્રો પહેલેથી જોઈએ મોસ્ટ એન્ટી ક્વેશ્ચન બરાબર ધ્વનિની પ્રબળતા તો કહી શકીએ ધ્વનિનો કંપ વિસ્તાર એક માનસશાસ્ત્રીય સંબંધ છે શરીર વિજ્ઞાન સંબંધી રાશિ છે જેને ધ્વનિની પ્રબળતા કહેવાય આ રીતે વ્યાખ્યા આપી શકો બરાબર એક વ્યાખ્યા આ રીતે આપી શકે બરાબર છે બીજી વ્યાખ્યા આ રીતે આપી શકશો જ્યારે ધ્વનિ શ્રોતાના કાનમાં અથડાય છે ત્યારે કાનમાં સંવેદના ઉત્પન્ન થાય છે જેથી પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ બધા માટે એક સરખો ધ્વનિ અહીંથી ઉત્પન્ન કરું બધા માટે એક સરખો ન હોય અમુક માટે ધ્વનિ પ્રબળ હોય અમુક માટે એ ધ્વનિ મૃદુ હોય એ કાનની સંવેદના ઉપર આધાર રાખે બરાબર છે તો પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત છે ને કાનની સંવેદના ઉપરથી નક્કી થાય કે કયો ધ્વનિ કેવો છે એને ધ્વનિની પ્રબળતા કહેવાય ધ્વનિ ચીપ્યો અક્ષરમાં એક અને રબરના પેડ ઉપર ધીમેથી અથડાવ તો મૃદુ ધ્વનિ ઉત્પન્ન થશે ને એ જ રબ ચીપી અને રબર પેડ ઉપર ઝડપથી અથડાવ તો બરાબર છે પ્રબળ ધ્વનિ ઉત્પન્ન થશે એક જ ચીપ્યા દ્વારા બંને ધ્વનિ ઉત્પન્ન થાય છે જેથી મિત્રોની તરંગ આકૃતિ ને એની ફ્રીક્વન્સી બંને એક સમાન દેખાશે હવે આકૃતિ એ અને આકૃતિ બી છે મિત્રો આકૃતિ એ છે ને એ તમે જોઈ શકો છો કે મૃદુ ધ્વનિ છે જેનો કંપ વિસ્તાર ઓછો છે આકૃતિ બી છે ને મિત્રો એ પ્રબળ ધ્વનિ છે કે જેની બરાબર કંપ વિસ્તાર ખૂબ જ વધારે છે અને જેની પ્રબળ ધ્વનિ હોય ને મિત્રો એની ઊર્જા વધારે હોય કારણ કે કંપ વિસ્તાર વધારે છે દૂર સુધી સંભળાય છે અને વધારાનો ધ્વનિની પ્રબળતા કોઈ ભૌતિક રાશિ નથી વ્યક્તિલક્ષી રાશિ છે વ્યક્તિલક્ષી રાશિનો કોઈ માપન શક્ય નથી ધ્વનિની પીચ એ આવૃત્તિ ઉપર આધાર રાખતી હતી ધ્વનિની પ્રબળતા એ કંપ વિસ્તાર ઉપર આધાર રાખે છે પીચ અને પ્રબળતા બંને વ્યક્તિલક્ષી રાશિ છે એટલે માપન શક્ય નથી સાચા ખોટામાં પ્રશ્ન પૂછાય કે ધ્વનિની પીચ એ ભૌતિક રાશિ છે સાચું ખોટું તો આપણે કહેવાય ખોટું ધ્વનિની પ્રબળતા એ ભૌતિક રાશિ છે સાચું ખોટું તો કહેવાય ખોટું બંને વ્યક્તિલક્ષી રાશિ છે તો મોસ્ટ આઈમ્પી ધ્વનિની પ્રબળતા મિત્રો સ્ક્રીનશોટ પાડીને ફેસબુકમાં લખવાનું છે ચાલો મિત્રો એના પછી 3 માર્ક્સ માટે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન બરાબર છે પ્રશ્ન નંબર 21 ટૂંકનો લખો ધ્વનિની ગુણવત્તા અથવા તો એમનો પ્રશ્ન પૂછાય તો ધ્વનિની ગુણતા ગુણવત્તા કે ગુણતા કે અથવા ટેમ્બર ધ્વનિ કે બધાનો જવાબ પ્રશ્નનો જવાબ એક જ થશે મિત્રો
બરાબર છે જો ધ્વનિ ની પ્રબળતા જોઈએ ધ્વનિ ની પ્રબળતા કંપ વિસ્તાર ઉપર આધાર રાખતી હતી ધ્વનિ ની પીચ આવૃત્તિ ઉપર આધાર રાખતી હતી હવે ધ્વનિ ની ગુણવત્તા શું નક્કી કરે તો મિત્રો ધ્વનિ ની ગુણવત્તા એવી લાક્ષણિકતા છે કે જે સમાન પીચ અને સમાન પ્રબળતા ધરાવતા ધ્વનિ ને એકબીજાથી મિત્રો અલગ કરે પીચ એક સરખો પ્રબળતા એક સરખી બરાબર છતાં બંને વચ્ચે આપણે કઈ બરાબર છે અલગ કરવું હોય બંને ને તો એ ધ્વનિ ની ગુણવત્તા થી નક્કી થઈ શકે તો કહી શકાય ધ્વનિ ની ગુણવત્તા ध्वनिनी गुणता कही सके गुणता एवी लाक्षणिकता छे एवी लाक्षणिकता छे के समान पीच अने प्रबलता એટલે કે સમાન પ્રબળતા ધરાવતા ધરાવતા ધ્વનિને એકબીજાથી અલગ કરી શકાય છે અલગ કરી શકાય છે મિત્રો ધ્વનિ ની ગુણતા થી સમાન પીચ અને સમાન પ્રબળતા હોય ની બે ધ્વનિ ને અલગ કરવો હોય ને તો ગુણતા ની મદદ થી અલગ થાય બરાબર છે તો હવે આપણે આગળ જોઈએ કે કોને બરાબર સારો ધ્વનિ કહેવાય ધ્વનિ ની ગુણવત્તા સારી કોને કહેવાય મિત્રો જે ધ્વનિ તમને સુખદ અનુભવ કરાવે એ ધ્વનિ ની ગુણવત્તા સારી તો કહી શકાય જે ધ્વનિ સુખદ અનુભવ કરાવે તેને તે ધ્વનિને તે ધ્વનિની ગુણતા સારી હોય મિત્રો આપણે જે સુખદ અનુભવ કરાવતો હોય એ ધ્વનિની ગુણતા બહુ સારી હોય બરાબર છે અને ધ્વનિ બરાબર છે સુખદ ધ્વનિ છે ખરાબ ધ્વનિ છે એ મિત્રોની આકૃતિ ઉપરથી નક્કી થઈ જાય છે તો કહી શકે ધ્વનિના તરંગ રૂપ કે તરંગ આકૃતિ પરથી તેની ગુણતા નક્કી થાય છે મિત્રો આકૃતિ ઉપરથી નક્કી થઈ જાય કે કયો ધ્વનિ કેવો છે એની ગુણતા સારી છે ખરાબ છે કેવી છે એની તરંગ આકૃતિ ઉપરથી તેના સ્વરૂપ ઉપરથી મિત્રો નક્કી થઈ જાય છે હવે વાત કરું દરેક વ્યક્તિનો અવાજ દરેક સંગીતના સાધનો વાદ્યો બધાનો મિત્રો અવાજ અલગ અલગ હોય છે તો કહી શકીએ દરેક વ્યક્તિનો અવાજ સંગીતના સાધનો વાદ્યો વગેરેની ગુણતા જુદી જુદી હોય છે મિત્રો બધાયનો દરેક વ્યક્તિનો અવાજ એક સરખો નથી હોતો અમુકની ગુણતા સારી હોય અવાજ અમુકની ગુણતા નબળી હોય બધા ગાયક કલાકાર સારું નથી ગાતા બરાબર અમુકનું આપણે ગીત આપણે સાંભળવું ગમે અમુક ગીત ગાતા હોય તો આપણને બરાબર છે કાનમાં બરાબર છે આંગળી નાખી દે નથી ગમતું શા માટે ન ગમતું એનું આપણે ઉદાહરણ મિત્રો અહીં બે આકૃતિ દોરું છું બરાબર ધ્યાન રાખીશું આ બી નંબરની આકૃતિ અને એ નંબરની આકૃતિ મિત્રો આ જે છે ને મિત્રો એ ચીપિયા દ્વારા ઉત્પન્ન થતો ચીપિયાને હું બરાબર છે રબર પેડ ઉપર અથડાવું અને જે ધ્વનિ ઉત્પન્ન થાય એનો અહીં આકૃતિ દોરું છું અને આ બરાબર વાયોલિન વગાડી ત્યારે જે ઉત્પન્ન થાય મિત્રો એક આકૃતિ આવી છે અને એક આકૃતિ આવી છે તમે જોઈ શકો છો એક આકૃતિ એ છે એક આકૃતિ બી છે આકૃતિ એ ચીપિયા દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની આકૃતિ છે અને આકૃતિ બી વાયોલિન દ્વારા ઉત્પન્ન થતા હવે તમે જોઈ શકો કહેવાનું કે આકૃતિ એ ચીપિયા દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની આકૃતિ છે જેની અંદર તમે જોઈ શકો છો એક જ પ્રકારના બરાબર છે આવૃત્તિ જોવા મળે છે એક જ સરખી અને જ્યારે આકૃતિ બી માં જોવો તો જુદા જુદા પ્રકારની આવૃત્તિનું મિશ્રણ જોવા મળ્યું છે બરાબર છે અને એક જ પ્રકારની આવૃત્તિ બરાબર જોવા મળતી હોય ને એને બરાબર છે શું કહેવાય અને આ બી નંબરની આકૃતિ છે એમાં જુદા જુદા પ્રકારની આવૃત્તિનું મિશ્રણ થયેલું છે એને શું કહેવાય મિત્રો એના વિશે ચર્ચા કરીએ તો કહી શકાય અહીં આકૃતિ એમાં ચીપિયા દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની તરંગ આકૃતિ છે જેમાં એક જ પ્રકારની આવૃત્તિ જોવા મળે છે મિત્રો તમે જોઈ શકો છો બરાબર છે આકૃતિ એમાં ચીપિયા દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની આકૃતિ છે એમાં એક જ પ્રકારની આવૃત્તિ જોવા મળે મિત્રો એક જ પ્રકારની જે આવૃત્તિ જોવા મળતી હોય ને એવા બરાબર છે ધ્વનિને બરાબર છે એવી ધ્વનિની ગુણતા હોય એને બરાબર લય ટોન કહેવામાં આવે છે લય ટોન કહી શકાય એક જ પ્રકારના આવૃત્તિ વાળા
ध्वनि ने ध्वनि ने लय टोन કહેવાય લય ટોન કોણ છે યાદ રાખજો એક માર્ક ની અંદર ખાલી જગ્યા પૂછાય એક જ પ્રકારના આવૃત્તિ વાળા ધ્વનિ ને ખાલી જગ્યા ધ્વનિ કહેવાય લય ટોન પ્રકારનો ધ્વનિ કહેવાય અને આકૃતિ બી છે એ વાયોલિન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ ની આકૃતિ છે એમાં જુદા જુદા પ્રકારની આવૃત્તિ નું મિશ્રણ છે મિત્રો જુદા જુદા પ્રકારની આવૃત્તિ નું મિશ્રણ હોય ને એને સ્વર નોટ કહેવાય બરાબર યાદ રાખજો આકૃતિ બી એ વાયોલિન દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની આકૃતિ છે ધ્વનિની આકૃતિ છે જેમાં જુદા જુદા પ્રકારના જુદા જુદા પ્રકારના ની આવૃત્તિનું મિશ્રણ છે આવૃત્તિનું મિશ્રણ છે મિત્રો જુદા જુદા પ્રકારની આવૃત્તિનું મિશ્રણ હોય ને હું કહેવાય તો કહી શકાય જુદા જુદા પ્રકારના આવૃત્તિ ના મિશ્રણ વાળા ધ્વનિને મિશ્રણ વાળા ધ્વનિને સ્વર નોટ કહે છે સ્વર નોટ યાદ રાખજો ખાસ ખાલી જગ્યા પૂછાશે સ્વર નોટ ધ્વનિ કહેવાય મિત્રો જુદા જુદા આવૃત્તિ વાળું હોય ને એને સ્વર નોટ કહેવાય તો આ વાયોલિન છે એ જુદી જુદી આવૃત્તિ વાળું છે જીપીઓ છે એક જ આવૃત્તિ વાળું છે મિત્રો એક જ આવૃત્તિ વાળું હોય ને તમને સુખદ અનુભવ કરાવે અને આ સુખદ અનુભવ ન કરાવે તો કહી શકીએ નહીં એક જ પ્રકારના આવૃત્તિ વાળા આવૃત્તિ વાળો ધ્વનિ એ સુખદ અનુભવ કરાવે છે સુખદ અનુભવ કરાવે છે મિત્રો જુદી જુદી આવૃત્તિ વાળો જે ધ્વનિને સુખદ અનુભવ ન કરાવે બરાબર છે ને ઘોંઘાટ તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર જુદી જુદી આવૃત્તિ વાળો ધ્વનિને ઘોંઘાટ કહેવાય ને ઘોંઘાટ એટલે કર્ણપ્રિય નથી આપણે ગમતો નથી બરાબર છે તો કહી શકીએ અનિચ્છનીય ધ્વનિ અનિચ્છનીય ધ્વનિને ઘોંઘાટ કહે છે આ ઘોંઘાટની વ્યાખ્યા ઘોંઘાટ એટલે શું તો અનિચ્છનીય આપણી ઈચ્છા ન હોય એવો ધ્વનિ આવે ને ઘોંઘાટ કહેવાય છે ને ઘોંઘાટ કર્ણપ્રિય નથી આ વ્યાખ્યા દીધે ઘોંઘાટ કર્ણપ્રિય નથી અને વધારે ઘોંઘાટ શરીરને હાનિ પહોંચાડે છે શરીરને હાનિ પહોંચાડે છે યાદ રાખજો વધારે બરાબર છે ઘોંઘાટ થાય ને શરીરને હાનિ પહોંચાડે અને બરાબર છે ધ્વનિ ને ઘોંઘાટ છે ને એ મિત્રો ડેસિબલ એકમમાં માપવામાં આવે છે તો કહી શકાય ધ્વનિના ઘોંઘાટને ડેસિબલ એકમમાં માપવામાં આવે છે મિત્રો 0 ડેસિબલ થી ધ્વનિનો ઘોંઘાટ 0 ડેસિબલ થી 130 ડેસિબલ હોય છે યાદ રાખજો બરાબર 0 ડેસિબલ થી 130 ડેસિબલ કોઈ પણ ધ્વનિનો ઘોંઘાટ હોય 130 ડેસિબલ કરતા વધારે જાય ને તો બરાબર છે હાનિ પહોંચાડે 130 ડેસિબલ થી વધારે ધ્વનિ હાનિ પહોંચાડે છે વધારે ધ્વનિ હાનિ પહોંચાડે છે તો મિત્રો આ રીતે તમે કહી શકો બરાબર છે ધ્વનિનો ઘોંઘાટ ડેસિબલ એકમમાં માપવામાં આવે છે બરાબર અને 0 ડેસિબલ થી 130 ડેસિબલ સુધી હોય છે 130 ડેસિબલ કરતા ઉપર જઈને મિત્રો તો એ આપણા શરીરને હાનિ પહોંચાડે છે તો આપણને જે ધ્વનિ સાંભળવા મળશે એ શ્રેષ્ઠ ધ્વનિ બરાબર શ્રેષ્ઠ ધ્વનિ હોય ને કર્ણપ્રિય હોય છે અને શ્રેષ્ઠ ધ્વનિના ડેસિબલ મિત્રો ઓછા હોય છે તો આપણે પહેલેથી જોઈએ મોસ્ટ એન્ડી ટૂંકનો લખો ધ્વનિની ગુણતા ટેમ્બર ધ્વનિ મિત્રોની વ્યાખ્યા ધ્વનિની ગુણતા એવી બરાબર છે રાશિ છે કે જે સમાન પીચ અને સમાન પ્રબળતા વાળો ધ્વનિ હોય ને એકબીજાથી અલગ કરે બરાબર છે જે ધ્વનિ સુખદ અનુભવ કરાવે ને એ ધ્વનિની ગુણવત્તા બહુ સારી ધ્વનિના તરંગ રૂપ કે તરંગ આકૃતિ ઉપરથી ગુણતા નક્કી થઈ જાય યાદ રાખજો ધ્વનિની ગુણતા કેના ઉપરથી નક્કી થઈ જાય એની આકૃતિ ઉપરથી નક્કી થઈ જાય તો દરેક વ્યક્તિનો અવાજ દરેક સંગીતના સાધનોનો અવાજ દરેક વાદ્યનો અવાજ મિત્રો અલગ અલગ હોય છે બરાબર છે દાખલા તરીકે કોઈ ગાયક કલાકાર ગીતાબેન ગબરી ગઈ તો આપણને સાંભળવાની મજા આવે શા માટે બરાબર છે તો એ એક સરખો ધ્વનિ થતો સુખદ અનુભવ કરાવે બરાબર અમુકના અવાજ તમને સાંભળવું ન ગમે કર્ણપ્રિય ન હોય એનો ડેસિબલ 130 ડેસિબલ થી ઊંચો હોઈ જતો હોય એટલે આપણે સાંભળવું ન ગમે બરાબર છે તો અહીં આકૃતિ એમાં ચીપિયા દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ દર્શાવ્યો છે જે એક જ આવૃત્તિનો બનેલો છે અને મિત્રો એક જ આવૃત્તિવાળા ધ્વનિને લય ટોન ધ્વનિ કહેવાય અને આકૃતિ બી માં તમે જોઈ શકો છો કે વાયોલિન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ દર્શાવ્યો છે જે જુદી જુદી આવૃત્તિઓનું મિશ્રણ છે મિત્રો અને જુદી જુદી આવૃત્તિ વાળો મિશ્રણ વાળો ધ્વનિ હોય ને સ્વર નોટ કહેવામાં આવે
લય ટોન અને સ્વર નોટ બરાબર એક જ પ્રકારની આવૃત્તિ વાળો ધ્વનિ હોય ને સુખદ અનુભવ કરાવે મિત્રો અનિચ્છનીય જે ધ્વનિ હોય એને ઘોંઘાટ કહેવાય અને ઘોંઘાટ એ કર્ણપ્રિય નથી વધારે ઘોંઘાટને શરીરને હાનિ પહોંચાડે ઘોંઘાટને ધ્વનિના ઘોંઘાટને ડેસિબલ ડીબી જેને કહેવાય એકમમાં માપવામાં આવે છે કોઈ પણનો ધ્વનિ 0 ડેસિબલ થી 130 ડેસિબલ સુધી હોય ને તાલમીન સાંભળવું ગમે 130 ડેસિબલ કરતાં વધી જાય ને તો એ ઘોંઘાટ કહેવાય અને હાનિ પહોંચાડે છે આપને ખબર છે કે શ્રેષ્ઠ સંગીત હોય સુખદ અનુભવ કરાવે છે સામાન્ય તમને આપને ખબર પડી ગઈ હોય શ્રેષ્ઠ સંગીત એ સુખદ અનુભવ કરાવે છે સુખદ અનુભવ કરાવે છે એટલે એ ધ્વનિ આપને સાંભળો ગમે લય ટોન વાળો ધ્વનિ હોય આપણે ઘણી વખત કહેતા હોય એક સરખો લય માં ગાવું ને અલગ અલગ હું ગાવશો લય ટોન લય માં ગાવું એટલે લય ટોન અને બરાબર છે આ રીતે ગાતા હોય એ તમે કહી દો સ્વર નોટ કહેવાય તો મિત્રો આકૃતિ ઉપરથી ખબર પડી જવી જોઈએ કે શું દર્શાવવામાં આવે છે તો ધ્વનિની ગુણવત્તા છે ને આકૃતિ ઉપરથી નક્કી થાય ધ્વનિની પ્રબળતા એ કંપ વિસ્તાર ઉપરથી નક્કી થાય ધ્વનિની પીચ એ બરાબર આવૃત્તિ ઉપરથી નક્કી થાય દરેક વસ્તુ અલગ અલગ ઉપરથી નક્કી થશે સ્ત્રીનો અવાજ તીણો હોય તીણો અવાજની પીચ વધારે કારણ કે એની ફ્રીક્વન્સી વધારે હોય બરાબર છે એટલે ધ્વનિની પીચ આવૃત્તિ ઉપરથી નક્કી થાય કંપ વિસ્તાર ઉપરથી ધ્વનિની પ્રબળતા નક્કી થાય અને તરંગ આકૃતિ ઉપરથી બરાબર છે ધ્વનિની ગુણતા નક્કી થાય મિત્રો મોસ્ટ ટાઈપિક ક્વેશ્ચન આ બંને ક્વેશ્ચન આજે ફેર બુકમાં લખી અને વ્યવસ્થિત પાકા કરવાના છે.